તો હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે બે દિવસ બાદ એકથી બે ડિગ્રી તાપમાન વધશે ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે તેર પોઈન્ટ પાંચ ડિગ્રી ગાંધીનગરમાં સોળ અને અમદાવાદમાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે अगले पाँच दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है बारिश होने का ज़्यादा संभावना नहीं है लेकिन कहीं कहीं जगहों में क्लाउड दिखने मिलेगा क्लाउड पार्टली क्लाउडी स्काई इवन मेनली क्लियर स्काई हो सकता है और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा लेकिन मिनिमम टेम्परेचर में अभी अगले दो दो तीन दिन में थोड़ा सा नोला चेंज से रहेगा आगे आगे एक आठ डिग्री बढ़ सकता है દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલો વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પૂર્વ અધિકારી બીડી નિનામાના પીએની ધરપકડ કરાઈ છે કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરીની ધરપકડ કરાઈ ગિરીશ પટેલ સતીષ પટેલની ધરપકડ કરવામાં આવી અત્યાર સુધીમાં કુલ અગિયાર આરોપીઓ સકંજામાં આવ્યા છે વાત વડોદરાની વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં ક્રેન નું બેલ્ટ તૂટતા શ્રમિકનું મોત નિપજ્યું છે સુદકેમી કંપનીમાં ભારે ટેન્ક લઈ જવાતા સમયે બેલ્ટ તૂટ્યો શ્રમિકની ઉપર ટેન્ક પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભીલોડાના ખુમાપુર ગામમાં બની રહેલા બસો વીસ કેવી સબસ્ટેશનનો ગ્રામ્યજનોએ વિરોધ નોંધાવ્યો કંપની પોલીસના કાફલા સાથે કામગીરી કરવા પહોંચી ત્યારે ગ્રામજનો એકત્ર થઈ ગયા અને વિરોધ દર્શાવ્યો જોકે પોલીસ કાફલાએ સ્થાનિકોને રોક્યો હતો ખુમાપુર ગામમાં જેટકો કંપની સબસ્ટેશન બનાવી રહી છે ત્યારે ગ્રામ્યજનો છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ નોંધાવી રહ્યા છે ગામના તળાવ નજીક બની રહેલા સબસ્ટેશનથી આગામી સમયમાં પાણીની સમસ્યા થવાનું સ્થાનિકોને થયું છે વિરોધ એટલા માટે કરી રહ્યા સાહેબ કે આ પ્રાણ પ્રશ્ન છે અમારે પાણી નું અને પાણી ના હોય તો અમે ખેતી અમારી થાય એવી જ નથી અમારું કોઈ સગવડ નથી અને એ કુવાના પાણી આ તળાવના લીધે જ ચાલે છે અને એ તળાવ

અને તેમ છતો આ કર્મચારીઓ અમે માનતા નથી આ જે કંપની બની રહી છે એના માટે અમે સખત વિરોધ કરેલો છે અને અહીંયા ઝાડ પણ પરિપક્વ થયો નથી ફોરેસ્ટ ખાતાને આપેલો છે અને ફોરેસ્ટ ખાતા કી એવું કેવું થાય છે કે પંદર વર્ષ સિવાય તમે વેચાણ ના કરી શકો તો આ જેટકો નાશ કરવા માટે આવેલા છે અને અમે અત્યારે હાલ એનો વિરોધ ચાલી રહ્યો છે વિરોધ કરશું ને વિરોધ કરતા રહેશું તો નવસારી અકસ્માતમાં આ ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાયો જ્યારે સ્થાનિકોએ જહેમત ઉઠાવી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો સદનસીબે તેનો જીવ બચી ગયો છે અકસ્માત થતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરી તંત્રની બેદરકારી સામે આવી છે વૃદ્ધ મહિલા દર્દી સ્ટ્રેચર પરથી પડી ગયા સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધા પટકાયા હોસ્પિટલે જતી વખતે આ ઘટનાઓની કાટખાયેલા સ્ટ્રેચરને કાપડથી બાંધવામાં આવ્યું હતું તૂટેલું અને કાટખાયેલું સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગયા પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા અને તે વખતે હોસ્પિટલ સ્ટાફના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે નહોતા મહિલાના બંને પગ સ્ટ્રેચર પર હતા અને બંને પગ ફ્રેક્ચર પણ હતા તેથી સ્થિતિ કફોડી બની હતી તો હવે વાત ગાડીઓ કસાયોની આપના ધારાસભ્ય ચેતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ધારાસભ્ય કોઈપણ તકલીફ ન પડે તેવા સૂચન સાથે કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા છે ચેતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા ડેડીયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આત્મસમર્પણ કર્યું હતું એક મહિના બાદ ચેતર વસાવાએ આત્મસમર્પણ કર્યું છે પોલીસે ચેતર વસાવાના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે વન માર મારવાના ગુનામાં એક મહિનાથી ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી જે બાદ ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાટા કોર્ટે અઢાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે એના એક મહિનોને બાર દિવસ થયા હોય અને આરો કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી આના જે ધારાસભ્ય એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે પાંચે પાંચ આરોપીના દિન ત્રણના એટલે અઢાર બાર બે હજાર ત્રેવીસ બપોર બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તો સુરત એરપોર્ટનું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન સત્તરમી ડિસેમ્બરે પીએમ બનશે સુરત મહેમાન નવા ટર્મિનલ બિલ્ડીંગનું કરાશે ઉદ્ઘાટન બે ઇન્ટરનેશનલ ફ્લાઇટને લીલી ઝંડી આપશે નવા ટર્મિનલ બિલ્ડીંગને બન્યા બાદ દેશના વડાપ્રધાન પ્રથમ વખત સુરત આવશે ટર્મિનલ બિલ્ડીંગના ઉદઘાટન સાથે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે સત્તર તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે સૌપ્રથમ સુરત આવ્યા બાદ સુરતનું એરપોર્ટ છે કે જે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું સૌથી પહેલાં ઉદ્ઘાટન કરવાના છે સાથે સાથે સુરતના એરપોર્ટ કે જે અત્યાર સુધી ડોમેસ્ટિક ચાલતું હતું તેને કહી શકાય ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે કારણ કે સત્તર તારીખથી સુરતથી દુબઈ અને સુરતથી હોંગકોંગની બે ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે જેની સુરતી લાળા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જો કે સુરત આમ ગુજરાતનું ઔદ્યોગિક નગરી છે સુરત ઉદ્યોગના દ્રષ્ટિએ ભારતમાં સૌથી આગળ છે ત્યારે ઉદ્યોગ સાથે જોડાવા માટે અને જ્યારે હીરાબૂસનું ઉદ્ઘાટન સત્તર તારીખે થવાનું છે સત્તર ડિસેમ્બરના દિવસને લઈને ખાસ કહી શકાય કે હીરા ઉદ્યોગને જો એરપોર્ટ ધમધમતું થાય તો વધુ વેગ મળે તેવી શક્યતાઓ છે સુરતનું એરપોર્ટ નવું તૈયાર કરવામાં આવ્યું છે કહી શકાય કે ટર્મિનલ બિલ્ડિંગને નવો રૂપરંગ આપવામાં આવ્યો છે બિલ્ડિંગની ક્ષમતા વધારવામાં આવી છે ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ થવાની છે ત્યારે ચોક્કસ કહી શકાય કે સુરપટ સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા હવે સુરત એરપોર્ટને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટની નામ આપવા માટેની માંગ કરવામાં આવી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ પર એક સમય હતો કે એક ફ્લાઇટ નથી પણ ધીરે ધીરે જે રીતે ફ્લાઇટની સંખ્યા વધી છે અને હવે કહી શકાય કે એક ઇન્ટરનેશનલ ફ્લાઈટ બાદ હવે બે ઇન્ટરનેશનલ ફ્લાઇટો સત્તર તારીખથી મળવાની છે એટલે કે નવી ફ્લાઇટના કહી શકાય કે ગ્રીન ઝંડી સાથે ટર્મિનલ બિલ્ડીંગનું પણ ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન કરવાના છે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે આ જ એરપોર્ટ સુરતની વિકાસ કદાચ ભારતમાં સૌથી ઝડપી થાય છે પણ જ્યારે એરપોર્ટ ફરતી ધમધમતું થશે ઇન્ટરનેશનલ ફ્લાઇટો મળશે તો સુરતનો વિકાસ દસ નહીં પણ સો ગણી ગતિથી આગળ વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો બીજી તરફ સુરત એરપોર્ટનું નામ બદલવા માટે માંગ કરવામાં આવી છે સુરત એરપોર્ટ એક્શન કમિટીએ પત્ર લખ્યો નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ કરવા માટે માંગ કરાઈ છે નરેન્દ્ર મોદી પીએમ બન્યા એરપોર્ટનો વિકાસ થયો બે હજાર અઢારમાં પણ નામ માટે માંગ કરાઈ હતી ઢારમાં પણ આવી રીતે પત્ર લખીને અમે માગણી કરવામાં આવેલા હતા સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકેનું નામકરણ કરવા માટેનું અમારી જૂની માગણી છે કારણ કે હાલમાં અત્યારે જે કંઈ વિકાસ જે થયું છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલમાં આવ્યા પછી જે વિકાસ થયું છે અને એના પહેલાંનું જે કંઈ આપણે ફ્લાઇટોનું સરખમણી કરવા જાય તો બહુ ઓછી હતી એની જગ્યાએ અત્યારે તો ઘણા બધા મલ્ટિપલમાં અત્યારે ફ્લાઇટો ચાલુ થયું છે